મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ આરોપીને પકડવો હોય તો પોલીસે એ આરોપીની જેમ જ વિચારવું પડે છે. પરંતુ ત્યારે શું થાય, જ્યારે આરોપી જ પોલીસ કર્મી હોય? તાજેતરમાં જ સૌથી ચર્ચાસ્પદ અને સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની બુટલેગર સાથે ધરપકડ થઈ હતી. પછી નીચલી કોર્ટમાં જામીન મેળવ્યા બાદ તેઓ અચાનક ફરાર થઈ ગયા હતા અને 7 દિવસ પછી એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યા હતા. મિત્રો, હવે સવાલ એ થાય છે કે નીતા ચૌધરી 7 દિવસ સુધી ક્યાં ક્યાં રહી? શું તેમને 7 બોયફ્રેન્ડ હતા? કારણ કે સોશિયલ મીડિયામાં એવું સાંભળવા મળ્યું છે. મિત્રો, શું છે હકીકત અને તેઓ કેવી રીતે ઝડપાયા, તમે પણ જાણવા માગો છો ને તો ત્યાંતા વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરીજો. મિત્રો, પોલીસને બાતમી મળતા તેઓ લીંબડી નજીકના ભલગામડા પહોંચ્યા. બાદમાં પીઆઈ દેસાઈને જાણવા મળ્યું કે નીતા ચૌધરી તેના મિત્ર બુટલેગર યુવરાજસિંહની ઓળખાણથી આ ગામમાં સંતાય છે. ભલગામડામાં યુવરાજસિંહના સાળા આદિત્યસિંહ રાણાના મિત્ર મયુરે નીતાને ચરણ આપી હોવાની માહિતી એટીએસને મળી હતી. જેના પગલે એટીએસે તપાસ કરી તો એક નવી મૂંઝવણ ઊભી થઈ હતી. ભલગામડામાં મયુરના 2 ઘર છે, જેમાંથી 1 ઘર ગામમાં છે, જ્યારે બીજું ઘર ગામના પાદરમાં છે, જે 2 BHK હતું. હવે એટીએસ માટે મોટો પ્રશ્ન એ હતો કે નીતા ચૌધરી મયુરના આ બંને ઘરમાંથી ક્યાં હોઈ શકે. મયુરના 2 ઘર વચ્ચે લગભગ 1 કિલોમીટરનું અંતર હતું. એટીએસની ટીમને એક ઉપાય સૂચ્યો અને ટીમના સભ્યો 2 અલગ અલગ ગ્રુપમાં વહેંચાઈ ગયા. ટીમની 2 વ્યક્તિએ ગામમાં આવેલા મયુરના ઘર પાસે વોચ ગોઠવી, જ્યારે બાકીના સભ્યોએ ગામના પાદરમાં આવેલા મયુરના ઘર પર વોચ રાખી. આ દરમિયાન મયુર પાદરમાં આવેલા પોતાના ઘરે સવાર સાંજ ફૂડ પેકેટ લઈને જતો હોય તેવું જોવા મળ્યું હતું. પાદરમાં આવેલા તેના ઘરનો દરવાજો હંમેશા બંધ રહેતો હતો, ફક્ત મયુર જ્યારે જાય ત્યારે જ દરવાજો ખુલતો હતો. આ જોઈને એટીએસની ટીમની શંકા વધુ મજબૂત બની કે નીતા અહીં જ હશે. 16 જુલાઈ 2024ની સાંજે અંદાજે 5:30 વાગ્યાનો સમય હતો ત્યારે એટીએસની ટીમ એક્શનમાં આવી. ટીમના દરેક સભ્યો અગાઉથી તૈયાર કરેલી રણનીતિ મુજબ ઘરને ચારે તરફથી ઘેરી લે છે, જેથી જો કદાચ નીતાને ખબર પડી જાય કે એટીએસની ટીમ તેને પકડવા અહીં આવી છે તો તે ક્યાંય ભાગી ન શકે. નીતાએ દરવાજો ખોલ્યો તો સામે એટીએસની ટીમ ઊભી હતી. ઘરની આગળ લોખંડનો મુખ્ય દરવાજો હતો, જેને ખોલીને એટીએસની ટીમ અંદર પ્રવેશે છે. અંદર પહોંચી ગયા બાદ દરવાજો ખખડાવે છે. થોડી મિનિટો પછી દરવાજો ખુલ્યો તો એટીએસની ટીમે જોયું કે સામે નીતા ચૌધરી જ ઊભી હતી. છેલ્લે 1 અઠવાડિયાથી નીતા ચૌધરી મીડિયા અને પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો હતી, એટલે તેને ઓળખતા જરા પણ વાર ન લાગી. અચાનક ઘરના દરવાજે અજાણ્યા લોકોને જોઈને નીતા ચૌધરીને પણ ધ્રાસકો પડ્યો હતો. નીતાને કદાચ ભરોસો હતો કે કોઈ તેને શોધી નહીં શકે. નીતાના મનમાં ઘણા સવાલો ઉઠ્યા હશે, પરંતુ તમામ સવાલોનો જવાબ માત્ર એક જ વાક્યમાં ખાનગી વેશમાં રહેલી મહિલા કોન્સ્ટેબલે આપી દીધો અને કહ્યું કે અમે એટીએસની ટીમ છીએ. સામે ઉભેલા લોકોની ઓળખ મળતા જ નીતા ચૌધરી એકદમ ચોંકી ઉઠી હતી. આટલા ઘટનાક્રમ પછી એટીએસની ટીમ ઘરની અંદર પ્રવેશી. ત્યાં સુધી નીતા ચૌધરી સ્તબ્ધ થઈ ગઈ હતી. એટીએસની ટીમને એક સભ્યએ કહ્યું, બેન શાંતિથી બેસી જાઓ, એટીએસની મહિલા કોન્સ્ટેબલ નીતા પાસે જ ઊભી રહે છે. બાકીના સભ્યો ફટાફટ આખું ઘર તપાસી લે છે. આખા ઘરમાંથી એટીએસને વિશેષ કંઈ મળતું નથી, ફક્ત 1-2 જ હાથ લાગે છે. ટીમના સભ્યો બેગ ખોલીને જુએ છે તો તેમાં નીતાના કપડાં હતા. એટીએસની ટીમ નીતાને કોઓપરેટ કરવાનું કહી તરત જ પોતાની ખાનગી ઇનોવા કારમાં બેસાડી દે છે અને કારને હંકારી મૂકે છે. એટીએસની ટીમ નીતા સંતાઈ હતી એ ઘરમાં દરોડો પાડી તેને પકડીને 15 મિનિટની અંદર જ ગામની બહાર નીકળી ચૂકી હતી. સુરેન્દ્રનગરના ભલગામડામાંથી એટીએસની ટીમ નીતાને અમદાવાદની ઓફિસે લાવી હતી. ત્યારબાદ કચ્છ પોલીસને સોંપી દેવામાં આવી હતી.